સાબરકાંઠા જિલ્લાના પ્રાતિત નેશનલ હાઈવે 8 ઉપર અંડરબ્રિજની માંગ છતાંય માંગ ના સ્વીકારતા શિવ મંદિર, સિવિલ, આઈટીઆઈ તથા શમશાન તરફ જતા લોકો જીવના જોખમે રસ્તો પસાર કરે છે તો સીધો જૂનો રસ્તો બંધ થતા 2 કિલોમીટરનું અંતર જીવના જોખમે કાપવું પડે છે. હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 8-6 લાઇનમાં પરિવર્તન થઈ રહ્યું છે અને મોટાભાગે 50% કામ પૂર્ણ થયું છે. ત્યારે પ્રાંતિજ ખાતે આવેલ પૌરાણિક શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર, સિવિલ, સ્મશાન, આઈટીઆઈ તરફ જતો સીધો રસ્તો 6 લાઇન રોડ લઈને છેલ્લા 2 વર્ષથી બંધ થતા પ્રાંતિજ નગરજનોને ઉલટાનું 2 કિલોમીટર અંતર વધ્યું છે અને છેલ્લા 2 વર્ષથી અંડરબ્રિજની માંગ કરી રહ્યા છે. ત્યારે સામેની બાજુએ માર્કંડેશ્વર મહાદેવ મંદિર, સિવિલ, આઈટીઆઈ કે સ્મશાને જવું હોય અહીં તો અંડરબ્રિજ ના હોય, ફરીને જવું પડે છે તો રોડ ઉપરથી રોજના રાત દિવસ હજારોથી વધુ વાહનો પસાર થાય છે, જેને લઈને સ્મશાને જતા લોકોને અકસ્માતનો ભય સતાવે છે. તો આ જગ્યાએ પહેલા સીધો રસ્તો હતો પણ આ રસ્તો 6 લાઇનના કામને લઈને બંધ કરાતા સ્મશાન કે મંદિર કે સિવિલ જતા લોકોને 2 કિલોમીટરનો અવળો ચક્કર મારવો પડે છે. તો અહીં અંડરબ્રિજની માંગ 6 લાઇનના કામ પહેલા થઈ હતી, પરંતુ 6 લાઇનનું કામ 50% પૂર્ણ થવા આવ્યું છતાંય માંગ ન સ્વીકારતા નગરજનોમાં રોષે ભરાયા છે. તો આ અંગે સ્થાનિક આગેવાનો, નગરજનો દ્વારા સાંસદ દીપસિંહ રાઠોડ તથા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને રજૂઆત કરવામાં આવી હતી તથા હાઈવે ઓથોરિટી સુધી રજૂઆત કરી અંડરબ્રિજ મૂકવામાં આવેલ નથી અને આવનાર દિવસોમાં અંડરબ્રિજ બનશે કે નહીં તેની કોઈ ખાતરી પણ આપવામાં આવી નથી. ત્યારે હાલ તો અહીં અંડરબ્રિજ ન મુકાતા નગરમાં કોઈ પણનું મૃત્યુ થાય તો તેની ચિતા સ્મશાને લઈને જતી વખતે હાઈવે ઉપર વાહનો દોડતા હોય, સ્મશાને જતા લોકોને અકસ્માતનો ભય સતાવે છે અને ઘણીવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે રજૂઆત બાદ પણ અહીં અંડરબ્રિજ ન મુકાતા આવનાર દિવસોમાં નગરજનો આને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તો અપનાવે તો નવાય નહીં. ત્યારે હાલ તો સાંસદ દીપસિંહ રાઠોડ તથા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા હાઈવે ઓથોરિટી સુધી રજૂઆતો બાદ પણ અંડરબ્રિજ ન મુકાતા નગરજનોમાં રોષ જોવા મળ્યો છે અને આવનાર દિવસોમાં અંડરબ્રિજની માંગ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થાય તો નવાય નહીં. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.